ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચાલ હવે આપણા શૈક્ષણિક કાર્યને આગળ વધારતા આપણે પ્રકરણ નંબર 7માં આવ્યા છીએ. તો જુઓ, 7મા નંબરના ચેપ્ટરનું નામ જ કંઈક આવું છે. તમે પેટર્ન, એટલે કે પેટર્ન એટલે શું? ભાગ. કોઈ ચિત્ર હોય ને નાના નાના, તો એ ચિત્રની છાપ. તો તમે પેટર્ન જોઈ શકો છો. તો તમે પેટર્ન જુઓ અને કહો જોઈએ કે આ કેટલામો ભાગ પડે છે. તો પહેલા તમે પહેલું ચિત્ર જોઈ શકતા હશો કે ઈશા પોતાનો સુંદર સ્કર્ટ પહેરીને આવી રહી છે અને એની ફ્રેન્ડ કહે છે, ઈશા તારું સ્કર્ટ સુંદર છે. શું કહે છે એની ફ્રેન્ડ? કે ઈશા તારું સ્કર્ટ સુંદર છે. તો ઈશા કહે છે કે આ મારા મમ્મીએ બનાવ્યું છે અને આ સ્કર્ટની જે ડિઝાઇન છે ને, એટલે કે પેટર્ન છે ને, એ બ્લોક મેં એક કુર્તીમાં જોયા હતા અને તેમાંથી અમે આ આકારની પેટર્ન બનાવી છે. કહો જુએ આ બ્લોકથી બનાવેલી પેટર્ન કેવી રીતે અલગ હતી? તો જોયો, તમે અહીં જોઈ શકતા હશો. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ શકતા હશો કે આ પેટર્ન સ્કર્ટની કંઈક આવી છે. હવે તમે અહીં નક્કી કરી શકો છો કે આ કેટલા ભાગમાં ફરી રહી છે. એક તૃતીયાંશ, એક દ્વિતીયાંશ, એક ચતુર્થાંશ, કયા ભાગમાં ફરી રહી છે પેટર્ન? તો તમે જોઈ શકતા હશો કે પહેલાં એ બ્લોક ઉપર અણીવાળો ભાગ દર્શાવી રહ્યો છે અને પછી બીજા ભાગમાં, બીજા એમાં જુઓ એ કઈ રીતે ફરી જાય છે. કઈ રીતે? તો એનો અણીવાળો ભાગ એ ક્યાં જાય છે? નીચે જતો રહે છે, હે ને? તો બ્લોક કેટલો ભાગ ફરતો દેખાઈ રહ્યો છે? દરેક ભાગમાં એ રીતે થાય છે, એકવાર ઉપર જાય છે, એકવાર નીચે જાય છે, એકવાર ઉપર જાય છે, એકવાર નીચે જાય છે, એકવાર ઉપર, એકવાર નીચે. તો તે કયો, એટલે કે કયો ભાગમાં ફરી રહ્યો છે, કેટલા એમાં ફરી રહ્યો છે? ચોથા ભાગમાં, ત્રીજા ભાગમાં, કે એક તૃતીયાંશ ભાગમાં ફરી રહ્યો છે? તો તે અડધા ભાગમાં ફરી રહ્યો છે, એટલે કે એક તૃતીયાંશ ભાગમાં ફરી રહ્યો છે. અને તે આ રીતે પોતાના અલગ અલગ, જ્યારે ઉપર આવે છે, પછી નીચે જાય છે, પાછો નીચે આવે છે, પછી ઉપર જાય છે, આ રીતે તે ફરી રહ્યો છે. એટલે કે એક તૃતીયાંશ ભાગમાં તે સ્કર્ટનો આકાર બનાવ્યો, જે બ્લોક ગોઠવેલા છે ને એની પેટર્ન આ રીતે બનાવેલી છે. અને એનો ફરવાનો ક્રમ કેટલો છે? તો એક તૃતીયાંશ છે. તમે અહીં આકાર જોઈ શકતા હશો. એ જ બ્લોકને આપણે અલગ રીતે મૂક્યા છે. તો હવે તમે કહો એને કેટલા ભાગમાં ફેરવ્યા છે? જુઓ તો પહેલાં અણીવાળો ભાગ ઉપર હતો, હવે બાજુમાં છે, પછી નીચે આવ્યો, પછી આ તરફની બાજુમાં આવ્યો અને પછી ઉપર ગયો. એટલે તે કેટલા ભાગમાં ફર્યો? ચાર ભાગમાં ફર્યો. કેવી રીતના? તો ઘડિયાળના કાંટા કેમ આ રીતે ચાર ભાગ બનાવે છે? પહેલાં આ ભાગમાં હતો, પછી તે આ ભાગમાં, પછી તે આ ભાગમાં ગયો, પછી તે આ ભાગમાં ગયો, પછી પાછો આ ભાગમાં આવ્યો. એટલે તે એક ચતુર્થાંશ ભાગમાં ફરી રહ્યા છે. એટલે કે આ ચિત્ર જે દેખાઈ રહ્યું છે તે એક ચતુર્થાંશ ભાગમાં ફરી રહ્યો છે. એટલે કે આ આકાર એક ચતુર્થાંશ ભાગમાં ફરી રહ્યો છે. હવે તમે એના પછીનું એક ફૂલ જોઈ શકતા હશો. આ ફૂલને જો આપણે આ જ રીતે ફેરવવું હોય તો કઈ રીતે પોઝિશન બને? તો જુઓ, તો તેની આ રીતે, હવે તમે જુઓ આ ચિત્ર, તો આ ફૂલને આપણે આ રીતે ફેરવી શકાય કે આ રીતે એને એક ચતુર્થાંશ ભાગમાં પહેલાં ઊભો, પછી આડું ફ્લાવર, પછી નીચે ફ્લાવર, પછી આ તરફનું ફ્લાવર, એ રીતે ફેરવી શકાય. તો તમે જોઈ શકો છો કે ફ્લાવરને કે આવા હેલા બ્લોકને એક ચતુર્થાંશમાં પણ ફેરવતા આ રીતે એની અલગ પેટર્ન બનશે અને એક દ્વિતીયાંશ ભાગમાં ફેરવતા સ્કર્ટમાં જે પેટર્ન બનાવી હતી એ રીતે પેટર્ન બનશે. હવે આપણે પાના નંબર 100 અને 101 પરનો મહાવરો જોઈશું. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકતા હશો અહીં કેટલા બધા આકારો આપ્યા છે અને આકારોમાં અમુક એવા ચિહ્નો દોરવામાં આવ્યા છે જેના વારંવાર બદલાતા રહે છે. એ ચિહ્નો વારંવાર આ તરફથી આ તરફ, આ તરફ એમ ખસતા રહે છે. તો જુઓ, પહેલાં ચિત્રમાં તમે જોઈ શકતા હશો કે વર્તુળ આપ્યા છે. તો આ વર્તુળની અંદર તમે જોઈ શકતા છો કે બે અડધા ભાગ કરેલા છે. વર્તુળના બે સરખા અડધા ભાગ કરેલા છે. તો એ ભાગને અહીંથી અહીં બે ડોટ દર્શાવ્યા છે. હવે એ જ વર્તુળના બે સરખા ભાગ કર્યા છે, પરંતુ અહીં ક્રોસમાં હતા, અહીં આ રીતે છે, એટલે ભાગ આટલો ખસી ગયો. હવે એની પછીના વર્તુળમાં તમે જોઈ શકતા હશો કે આટલું ખસ્યું, હવે પાછું આટલું ખસ્યું, હે ને? હવે આટલેથી આટલું ખસી ગયું, આટલું ખસી ગયું. હવે તમે કહો કે આગળ કઈ પેટર્ન આવી શકે? તો હવે આટલેથી કેટલું ખસે? આટલું ખસી શકે છે. હા, એટલે કે આડી પેટર્ન આવી શકે અને તે શું હોઈ શકે? તો આ રીતે ડોટ હોઈ
सके। चल हवे पछी शू हो सके तो हवे पछी नीचे आटले थी क्या खसे आटले खसे એટલે કે 45° અંતરે એ ખસે છે અને અડધો ભાગ દર્શાવે છે તો આ રેખા અહીં છે તો આ રેખા ક્યાં જશે આ રીતે એનો ભાગ દર્શાવશે જોયું એટલે આ રીતે આગળની આકૃતિ આ રીતે પેટર્ન બનાવશે ચાલો હવે પછીનું બી નંબરની આકૃતિ એને જો ફેરવવામાં આવે તો તે આ રીતે ફરે છે બરાબર હવે એને કેટલો ફેરવ્યો હશે તો એનો આ ભાગ અહીં આવી ગયો અને આ ભાગ ક્યાં ચાલ્યો ગયો આ ભાગ આ તરફ આવી ગયો અને આ ભાગ નીચે ચાલ્યો ગયો હા ને એટલે આટલું ફળ્યું આટલું આ બાજુ આવી ગયું તો ચાલ હવે પછી શું થશે તો હવે જો એને ફેરવવામાં આવે તો તે આવો આકાર બનાવશે આવો આકાર બનાવશે અને હજુ જો એને ફેરવવામાં આવે તો તે આવો આકાર બનાવશે હા ને ચાલ હવે એના પછીનો આકાર તો ચાલ તમે જોઈ શકતા હશો ત્યાં પહેલાં ડોટ આટલે ગાડી ચાર છે નીચે એક છે હવે આ ડોટ અહીં આવી ગયું અને આ ડોટ અહીં ચાલ્યા ગયું આ રહ્યું આ ડોટ અહીં આવી ગયું એટલે આ ખૂણામાં આવી ગયું અને આ ડોટ બાજુમાં ચાલ્યા ગયું હા ને તો હવે જોજો આ ડોટ ક્યાં જાય છે આ તરફ એટલે કે આ ખૂણામાં આવે છે અને આ ક્યાં જાય છે આ તરફની રેખામાં આવી જાય છે આ તરફ હવે જો આ ડોટ એટલે કે અહીં જે ડોટ છે તે ક્યાં આવશે અહીં આવશે અને આ જે ડોટ છે તે ક્યાં જશે અહીં ચાલ્યા જશે ક્યાં જશે ઉપર ચાલ્યા જશે એની દિશા બદલે છે એક એક બાજુએ ખસે છે હવે જો એ ઉપર છે તો આ ડોટ ક્યાં આવી જશે બાજુમાં આવી જશે હા બાજુમાં આવી જશે અને આ ડોટ નીચે છે તે ક્યાં ચાલ્યું જશે આ બાજુ જતું રહેશે હે ને એટલે આ રીતે પેટર્ન આગળ વર્તી રહેશે ચાલો અમે તમે જોઈ શકતા હશો કે નીચે નાનું ષટકોણ જેવું આપ્યું છે નાનું એમ આકાર આપ્યો છે શક્કરપરા જેવો હે ને તો એ શક્કરપરા જેવો આકાર અહીંથી આટલે ખસે છે એટલે કે આટલે ખસ્યો એટલે અહીં આવી ગયો હવે આટલેથી એ આટલે ખસે છે એટલે ઉપર આવ્યો એટલે કેટલા ઘડિયાળમાં કેવો આ રીતે ખસાય ને આ રીતે અહીંથી અહીં આવ્યો અહીંથી અહીં આવ્યો હવે જો અહીં છે અહીં તો અહીંથી ક્યાં જશે અહીં આવશે ને એટલે અહીં આવી જશે તમે જોઈ શકતા હશો કે અહીંથી આવી ગયો છે હે ને ચાલો હવે અહીં આવી ગયો હવે ક્યાં આવશે અહીંથી તો અહીં નીચે એટલે કે અહીં નીચે આવી જશે જો એટલે આ રીતે તમારા સંપૂર્ણ આકારોની પેટર્ન આ રીતે આગળ વધતી રહેશે બરાબર ને ચાલો હવે તમે જોઈ શકતા હશો કે અહીં એક ચિત્ર દેખાઈ રહ્યું છે કે એફ પાડ્યા છે જુઓ તો એફ કેટલા અંશે ખસી રહ્યા છે તો એફ 45° ખૂણે ખસી રહ્યા છે તો હવે નેક્સ્ટ એફ કેવો હોઈ શકે તમને નીચે ઓપ્શન આપ્યા છે ચાલો કહો જોઈએ આ નીચેના ઓપ્શનમાંથી કયો એફ હોઈ શકે 45° ખૂણે જો ખસે તો તે છેલ્લા નંબરનો એફ એટલે કે જે આવો એફ છે તે હોય શકે જોઈ શકતા હશો તમે આવો હોય શકે એટલે કે આવો હોઈ શકે આવો એફ હોઈ શકે હે ને જુઓ હવે તમે અહીં જોઈ શકતા હશો કે એલ આકાર એલ આકારને કેટલી વાર ફેરવતા એ એલ આકાર જેવો જ દેખાશે એટલે કે આવો જ એલ દેખાશે તો તમે જોઈ શકતા હશો કે એલને કેટલી વાર ફેરવવામાં આવ્યો છે આ રીતે ફેરવવામાં આવ્યો આ રીતે ફેરવવામાં આવ્યો તમે અહીં જોઈ શકતા હશો એના એલ આકારના અલગ અલગ ચિત્ર કે 1, 2, 3, 4, 5, 7મી વખત તે પૂરેપૂરો આવો એલ આકારમાં દેખાઈ રહ્યો છે એટલે કે એને ઘણી બધી વાર ફેરવવામાં આવે છે ત્યારે તે આવો આકારમાં દેખાઈ રહ્યો છે હવે તમે પીને જોઈ શકતા હશો કે પીને પણ કેટલી બધી વાર ફેરવવામાં આવ્યો છે ત્યારે તે પોતાના મૂળ આકારમાં આવે છે